રોજ તમારા બાળકને હું આ અમેરિકન વાસીઓને કહું છું, દેશવાસીઓ, 20 મિનિટ કમસે કમ તમારા બાળક સાથે 20 મિનિટ બેસો. હું તમને કહું છું, તમે તમારા મા બાપ સાથે 20 મિનિટ બેસો. અમેરિકાના છોકરો, એના પપ્પાને એને કીધું, પપ્પા પપ્પા તમે જોબ કરો છો, તમને મહિને કેટલા ડોલરનો પગાર છે? બાપ કે શાંતિ રાખ, તું વળી મને પૂછવા કોણ આવ્યો? તમે અચાનક તમારા પપ્પાને પગારનું પૂછો તો એમ જ કે, અને તારે શું કામ છે, તારે કેટલા જોઈએ છે? શાંતિ રાખ, તારે મારામાં માથું નહીં મારવાનું, હું તારામાં માથું મારું છું. છોકરો કે, પપ્પા મહિનાનું ના કહ્યું કાંઈ નહીં, વન ડે પર ડે મેં તને ના પાડી ને શું કામ તું બકબક કરે? પપ્પા પ્લીઝ, એક આર ના તમને કેટલા ડોલર મળે છે? બાપને થયું કે આ છેડો નહીં છોડે. એને કીધું, બેટા મને એક આર ના 20 ડોલર મળે છે. અચ્છા, એક મિનિટ ઉભાર્યો. છોકરો ગયો પોતાના બેડરૂમમાં, ડ્રોઅર ખોલ્યું અને કાઉન્ટ કરવાનું શરૂ કર્યું. 10 ડોલર, ઓનલી 10 ડોલર. ગયો કિચન રૂમમાં, મમ્મા મમ્મા મને પ્લીઝ 10 ડોલર આપને, પછી હું તને પાછા આપી દઈશ. માં વિચારમાં પડી, આટલા નાના છોકરાને 10 ડોલરની શું જરૂર? કેમ, તારી પીગી બેંકમાં પડ્યા લઈ લે? નહીં, એનાથી વધારે પ્લસ જોઈએ છે, મારા 10, તારા 10, તારા 10, પછી તને આપી દઈશ. માએ 10 ડોલર આપ્યા. કેટલા થયા? અને 20 ડોલર લઈને એ પપ્પા પાસે ગયો, પપ્પા આ 20 ડોલર લ્યો અને 1 કલાક હવે તમે મને પણ આપતા જાઓ. અન્ડરસ્ટુડ? કેવી દરિદ્રતા હશે! આખા દિવસમાં એક બાપ પોતાના દીકરાને કલાક પણ ન આપી શકે. એ દીકરો એમ કે છે, પપ્પા મને રૂપિયા નથી જોઈતા, મને પૈસા નથી જોઈતા, મને ડોલર નથી જોઈતા, તમારો 1 કલાક જોઈએ, જ્યાં તમારી ગોદમાં બેસું અને હું તમારા મોઢે સ્ટોરી સાંભળું. અમારા નાના મહારાજ છે, સંન્યાસ દીધાને હજી તો એમને 16 મહિના થયા છે, પણ એમને ઈચ્છા થાય કે હું તમારી પાસે બેસું, તમે મને સ્ટોરી સંભળાવો. હું એમને ક્યારેક સ્ટોરી સંભળાવું, ક્યારેક જોક સંભળાવું. એ કઈ અમારા દીકરા તો નથી ને, કોકરા દીકરા છે, અમારી પાસે આવીને જીવન સમર્પિત કર્યું છે. તો તમારા મા બાપ પાસે તમને ઈચ્છા ન થાય, તમારા દીકરા જ્યારે પણ મોટા થશે ત્યારે એને ઈચ્છા હશે, મારા પપ્પા મારી ક્યાર કરે. નંબર 1, આ સંસ્કાર છે. નંબર 2, જેમ સંસ્કારનો વૈભવ છે એમ નંબર 2 સંતોષનો વૈભવ છે. વોટ મીન સંતોષ? કોઈનું નામ હોય તો ઉભો નહીં થઈ જાય. મેં એક ઠેકાણે પૂછ્યું ને, ઉભો થઈ ગયો, આઈ એમ સંતોષ. જે મળ્યું એ ઓછું લાગે એને અસંતોષ કહેવાય, જે મળ્યું એ ઇનફ લાગે એનું નામ. એક વાક્યની જ ડેફિનેશન છે, એક જ, સમજાઈશ? એટલે 50% મળે તો સંતોષ હે, નહીં ચાલે ત્યાં. આ રૂપિયાની બાબત છે, સ્વર્ગની બાબત છે. વધારે પડતા રૂપિયા જેની પાસે હોય સ્વર્ગ, આવી વ્યાખ્યાને બાજુ પર મૂકો. મારા નસીબમાં જેટલા લખ્યા છે એટલામાં મને સંતોષ છે, તો તમે ક્યાં છો? સ્વર્ગમાં છો. બાકી બાકી કેટલા મળે તો તમે રાજી? ચાલો જલ્દી બોલો. જો માર્ક્સની બાબતમાં તો તમને ખબર છે, 100માંથી કેટલા, વધુમાં વધુ 101 તો આવવાના નથી જ. મને આવ્યા હતા, હું જયારે 8માં હતો ને ત્યારે મને 25માંથી 26 આવ્યા, 25માંથી 26. હું એ ચકરાઈ ગયો, મેં કીધું આ શું થયું. એવું બીજું કાંઈ નહોતું, અમારા ટીચરની મિસ્ટેક થઈ ગઈ. એણે પરીક્ષાનું પેપર ભૂલમાં 26 માર્ક્સનું કાઢ્યું, એમણે કાઉન્ટ નહોતું કર્યું અને કોઈએ કાઉન્ટ નહોતું કર્યું. પણ જ્યારે આખે આખું પેપર ચેક થયું ત્યારે એ ટીચરે 25 વખત ચેક કર્યું, કાઉન્ટ કર્યું, કે આ 25માંથી 26 કેમ થાય છે. પછી એમને ખબર પડી કે મેં ક્વેશ્ચન જ 26 માર્ક્સના પૂછ્યા છે, તો આન્સર કેટલા આવવાના? હા, 25માંથી 26 લખવું પડ્યું એમને. અમે તો આવા પેપર કઈ સાચવતા નથી, નહીં તમે કહેશો પેલા બતાવો બદમે માની લે. પણ હું તમને કહેવા માંગુ છું, તમારી ડેરિંગ એ હોવી જોઈએ, શોર્ટકટ મત શોધો. જિંદગીમાં બધે જ જગ્યાએ તમે લોકો શોર્ટકટ શોધો છો ને, રૂપિયા કમાવામાં શોર્ટકટ, માર્ક્સમાં પાસ થવામાં શોર્ટકટ. શોર્ટકટ શોધવાના,
તમારી ડેરિંગ એ હોવી જોઈએ કે 10 માર્ક્સ આપે, 10 ક્વેશ્ચન હોય અને એમાં લખ્યું હોય નીચેના 10 માંથી કોઈ પણ 5 લખો. તમે શું કરો? ઈઝી ઈઝી જ લખી નાખો. નીચેના 10 માંથી કોઈ પણ 5 ના જવાબ આપો તો 5 ના જ આપો ને, અને એ પણ ઈઝી ઈઝી ને. એક ભાઈ એવા હતા, એને 10-10 લખીને કીધું, ઉપરના 10 માંથી કોઈ પણ 5 ચેક કરો. યસ, આ ડેરિંગ, આ પાવર. હું એ જોવા માંગુ છું તમારી પાસે, શોર્ટકટ મત શોધો જિંદગીમાં, સંઘર્ષોની વચ્ચે તમારે આગળ વધવાનું.